કૃતિકા, જ્યારે પણ આપણે બાળકોની વાત કરીએ તો એમને છે ને ડિઝર્ટ બહુ જ ભાવતા હોય, પણ દર ફેરી કંઈક ને કંઈક નવીન આપવું પડે, દર ફેરી એમની ડિમાન્ડ પૂરી કરવી પડે, પણ એવું કંઈક અલગ થઈ જાય આજે કે એમને ક્યારે ચાખ્યું ના હોય. સારું, તો બંને રેસીપી કંઈક એવી જ થવાની છે. તો કઈ રેસીપી લઈને આવ્યા છો આજે? આપણે જે ડેઝર્ટ બનાવવાના છે તે એકદમ હોટ હોટ સર્વ થશે, એટલે તમે વિન્ટરમાં એને સર્વ કરી શકો. જ્યારે મોન્સૂન હોય, ચોમાસું હોય, વરસાદ પડતો હોય અને તમે જો બાલ્કનીમાં બેસીને આ ડેઝર્ટ એન્જોય કરશો ને, તો એનાથી સારું બીજું કોઈ ઓપ્શન નહીં જ હોય. આહા, તો કયો છે ઓપ્શન કહી દો હવે. અત્યારે આપણે સૌથી પહેલા બનાવશું પીઝુકી. ઓકે, સો પીઝુકી શું છે એક્ઝેક્ટલી? પીઝુકી એટલે પિઝા પ્લસ કુકી, એ બંનેનું કોમ્બિનેશન એટલે પીઝુકી. તો બાળકોને બહુ જ ભાવશે. હા, અને બીજી રેસીપી કઈ છે? અને બીજી આપણે બનાવવાના છે હોટ ચોકલેટ પુડિંગ. તો પછી આજની શરૂઆત કરીએ આપણે પીઝુકીથી. હા, અત્યારે આપણે 1 કપ બટર લેવાનું છે અને આવું સોફ્ટ બટર લેવાનું છે, બહુ એકદમ ફ્રીઝનું તરત કાઢીને નથી લેવાનું. હા, બટરને આપણે થોડું ફીણી લઈશું. પાપા કપ બંને ખાંડ લીધી છે. આ જે છે તે આપણી ઘરની દળેલી ખાંડ છે અને બીજી જે છે તે બ્રાઉન શુગર છે. બ્રાઉન શુગર જ્યારે તમે કુકીમાં યુઝ કરો તો ત્યારે એનો જે સ્વાદ છે, એનો જે ટેસ્ટ છે, તે ખૂબ જ સરસ આવે છે. બીકોઝ એ જ્યારે બેક થાય તો એનો એક કેરેમલાઇઝ ફ્લેવર આવતો હોય છે, જેના કારણે એના કલરમાં બી થોડો ફરક આવશે. જો તમારી પાસે બ્રાઉન શુગર નહીં હોય તો તમે 1/2 કપ દળેલી ખાંડ લઈને પણ આ બનાવી શકો છો. તો એ લઈ લઈશું 1/2 કપ, અને એની સાથે 1/2 કપ આપણે બ્રાઉન શુગર લઈશું. આને આપણે એક વખત બરાબર મિક્સ કરવાનું છે જ્યાં સુધી એનો થોડો કલર લાઇટ થઈ જાય અને થોડું ફ્લફી થઈ જાય. હા, બસ આ ખાલી પ્રોસેસ થોડી વધારે ટાઈમ ટેકિંગ છે. હા, બાકી રિઝલ્ટ તો તમને બંનેમાં સેમ મળી જાય. જો આ થોડુંક એનો કલર બી ચેન્જ થયો છે અને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે એક વખત આપણે એને જે સાઈડ છે તે આવી રીતે લૂછી લઈએ અને વચ્ચે બધું ભેગું કરી લઈશું. બસ હવે આપણે આની અંદર બધા બાકીના ઇન્ગ્રેડિયન્ટ છે તે મિક્સ કરવાના છે અને રેડી થઈ જશે. અત્યારે આપણે 1/4 કપ મેંદો લઈએ છીએ. હવે 1/2 ચમચી આપણે બેકિંગ પાવડર લઈશું, એટલે કે 1/2 ટીસ્પૂન. 5 ચમચી બેકિંગ સોડા લઈએ છીએ, એટલે કે 1/4 ટીસ્પૂન. હવે આ બધાને આપણે એક વખત બરાબર મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે કટ એન્ડ ફોલ્ડ મેથડથી જ કરવાનું. હા, બને ત્યાં સુધી જે બટર છે તે એકદમ એનું આપણી હાથની ગરમીથી બહુ લિક્વિડ નહીં થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. હાથથી કરો તો પણ વાંધો નથી, પણ તમે જ્યારે હાથથી કરો તો ત્યારે ખાલી આ આપણી જે આંગળી હોય તેનાથી આપણે ખાલી એને મિક્સ કરવાનું છે. થોડું આવી રીતે મિક્સ થાય ત્યાર પછી આપણે 2 થી 3 ચમચી જેટલું દૂધ લઈશું. દૂધ તમને વધારે કે ઓછું જણાય તો તમે એ રીતે લઈ શકો છો, કારણ કે તમે બટર કેવું લીધું છે, ત્યાર પછી તમે કેટલો ટાઈમ સુધી એને કર્યું છે, એટલે એના પર એ બધી વસ્તુ ડિપેન્ડ કરે છે. બને ત્યાં સુધી પહેલા સ્ટાર્ટિંગમાં થોડું આવી રીતે જ મિક્સ કરી લેવાનું, ત્યાર પછી આપણે હાથનો ઉપયોગ કરીશું, એટલે આપણે ઘણી વધારે વખત હાથમાં નહીં રાખવું પડે. એટલે મને પ્રોપર કણક જેવું જ આપણે બાંધવાનું. હા, હવે આપણે હાથથી થોડું આવી રીતે હલકા હાથે મિક્સ કરી લઈશું અને કણક તૈયાર કરી લઈશું કુકીની. થોડું દૂધ એડ કરીશું, એક સાથે વધારે દૂધ નથી એડ કરી દેવાનું, ધીરે ધીરે આપણે 1 કે 1/2 ચમચી કરીને જ એડ કરીશું. બસ હવે આટલા દૂધમાં લગભગ આ થઈ જ જશે. જો આવી રીતે એની કણક આપણે રેડી કરી દેવાની છે. તમને આ સ્ટેજ પર એવું લાગે કે કણક બહુ ઢીલી થઈ ગઈ છે તો એને 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવાનું છે, ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો કુકીની જે કણક છે તે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને આવી રીતે જે પીઝાની ટ્રે આવતી હોય છે તેની અંદર જ આપણે અત્યારે એને બનાવશું.
આજ વાસણની જગ્યા પર મેં જેમ કીધું તેમ કાસ્ટ આયર્ન એટલે કે જે સ્કિલેટ કહેવાય છે તેની અંદર એ લોકો સર્વ કરતા હોય છે, એટલે હાથો હોય ને એની સાથે જ એને સર્વ કરાય. ઓકે. અને હેલી માની લો કે કોઈના ઘરે આ ટ્રે પણ નથી, તો બધાના જ ઘરે સ્ટીલની આવી થોડી ઊંચાઈ વાળી ડીશ તો હશે જ, બસ તો તમારે એની અંદર બનાવી લેવાની છે, પણ બનાવવાની છે જરૂર. હા, અને ઓવન ના હોય તો ગેસ પર બનાવવાની. બસ તો આવી રીતે ટ્રેમાં તમારે થોડું તેલ લગાવી દેવાનું છે અને ત્યાર પછી આપણે આ જે કણક બનાવેલી છે તે આપણે અંદર આપણે હવે ફેલાવી લઈશું. હવે આપણે જે આ કુકીનો ડો રેડી કર્યો છે જે કણક તેને આપણે લઈ લઈશું અને આવી રીતે જ એને ટ્રેમાં ખાલી ફેલાવી જ લેવાનું છે. ખૂબ જ સરળતાથી આવી રીતે એ ફેલાઈ જશે અને કણક એમ પણ એકદમ સોફ્ટ છે એટલે સ્પ્રેડ થઈ જાય. હા, આવી રીતે ફેલાઈ ગયું છે. હવે ઉપર જે આપણે ટોપિંગ કરવાનું છે પીઝુકી તો તે કરી લઈએ. હા, આવી રીતે મેં ચોકલેટને કટ કરી લીધી છે થોડા નાના ટુકડામાં, એ આપણે લઈ લઈશું. હવે આની અંદર તો કોઈ લિમિટ છે જ નહીં, તમારે જેટલું અંદર એડ કરવું હોય એટલું તમે કરી શકો છો. આપણે આની ઉપરના ટોપિંગની વાત કરીએ ને તો એમાં બી કોઈ લિમિટ નથી. તમે કલરફુલ જે ચોકલેટ મળે છે તે તમે યુઝ કરી શકો, ચોકલેટ વાળા બિસ્કિટ મળે છે તેને થોડા તોડીને તમે એની અંદર ઉપર લઈ શકો. ઘણા બધા ઓપ્શન છે, તમારા બચ્ચાઓને તમારા ઘરમાં કેવું બધું પસંદ છે એ રીતે તમે આમાં યુઝ કરી શકો છો. લેન્ડરની ફ્લેવર્સ થી લઈને ઉપરના ટોપિંગ સુધી બધું જ તમને કહી દીધું છે, એટલે કોઈ હવે નાટક નહીં ચાલે કે અમને આ નહીં ભાવે કે અમને આ ફ્લેવર નહીં ભાવે. યસ, બધા ઓપ્શન્સ છે. હા, બસ તમે ખાલી ઘરે બનાવો. હા, હવે આપણે અખરોટ લીધા છે એ લઈ લઈશું. તમે આમાં કાજુ બદામ તમને જે ભાવે તે તમે લઈ શકો છો. અને અત્યારે આપણે માર્શમેલો લઈએ છે એ લઈ લઈશું. અને જો ગેસ ઉપર બેક કરવી હોય તો કેટલા સમયમાં બેક થઈ જાય છે? ગેસ પર થોડો વધારે ટાઈમ લાગે છે, એ તમારે લગભગ 20-22 મિનિટ માટે એને બેક કરવી પડશે. ઓકે, એટલે જેમ રૂટિનમાં આપણે ગેસ ઉપર કે કુકર કે પછી કોઈ હાંડી મૂકીને એવી રીતે કરતા હોઈએ. હા, એક મોટી કડાઈ લઈ લેવાની, એની ઉપર નીચે સ્ટેન્ડ મૂકીને અને ઉપર તમે મૂકીને એવી રીતે બેક કરી શકો છો. ચલો, તો આપણી પીઝુકી તો રેડી થઈ ગઈ છે, હવે આપણે એને બેક કરીશું. પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર આપણે એને 12-15 મિનિટ માટે બેક કરી લઈશું. તો હેલી, પીઝુકી એકદમ સરસ બેક થઈ ગઈ છે. હવે આપણે ઉપરથી થોડો ચોકલેટ સોસ અથવા તો ટ્રફલ હોય તો તમે એ પણ એને પોર કરી શકો છો. બસ, તો હવે આ ગરમ ગરમ પીઝુકી અને એની પર આપણે ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ મૂકીને સર્વ કરીશું. હા, તો તૈયાર છે પીઝુકી. યસ, પીઝુકી બનાવવા માટે જોઈશે કણક, બનાવવા માટે જોઈશે ઓગાળેલું બટર 2 કપ, દળેલી ખાંડ 2 કપ, બ્રાઉન શુગર 2 કપ, મેંદો 0.5 કપ, બેકિંગ પાવડર 5 ચમચી, બેકિંગ સોડા 5 ચમચી, દૂધ 4-5 ચમચી, ચોકલેટ જરૂર મુજબ, અખરોટ જરૂર મુજબ, માર્શમેલો જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે જોઈશે ચોકલેટ સોસ, સર્વ કરવા માટે જોઈશે વેનિલા આઈસ્ક્રીમ. પીઝુકી બનાવવાની રીત: સૌપ્રથમ પીઝુકીની કણક બાંધવા માટે એક બાઉલમાં ઓગાળેલું બટર લઈ તેને બીટ કરી લો. હવે દળેલી ખાંડ અને બ્રાઉન શુગર ઉમેરી ફરી બીટ કરી લો. ત્યારબાદ મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા લઈ મિક્સ કરી તેમાં દૂધ ઉમેરી તેની કણક તૈયાર કરી લો. હવે તેલથી ગ્રીસ કરેલી ડિશમાં કણકને પાથરી લો. હવે ચોકલેટના પીસ મૂકી અખરોટ અને માર્શમેલો મૂકી તેને પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી ઉપર 12-15 મિનિટ માટે બેક કરી લો. પીઝુકી બેક થઈ જાય ત્યારબાદ ચોકલેટ સોસ ઉપર ડ્રિઝલ કરી વેનિલા આઈસ્ક્રીમ મૂકી સર્વ કરો. તો તૈયાર છે પીઝુકી.